નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 3 આસપાસ એટલે કે પર્યાવરણમાં પ્રકરણ 11 પાઠનું નામ છે આપણા વાહનો. વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાં આપણે ઘણા બધા વાહનો વિશે અભ્યાસ કર્યો, ઘણા બધા વાહનોના ઉપયોગ વિશે પણ અભ્યાસ કર્યો, વાહનોના પૈડાની સંખ્યા વિશે પણ અભ્યાસ કર્યો, અને એ વાહનો આપણે અત્યારના સમયમાં કેવા પ્રકારના વાહનો ઉપયોગ થાય છે, 20 વર્ષ પહેલા કેવા પ્રકારના વાહનો ઉપયોગમાં લેવાતા હતા, અને જ્યારે વાહનો ન હતા ત્યારે લોકો કઈ રીતે મુસાફરી કરતા હતા, જેવી ઘણી બધી માહિતી આપણે આ પાઠમાંથી મેળવી. હવે આપણે આ પાઠમાં આગળ જોઈએ. પાઠ્યપુસ્તકમાં પાના નંબર 77 ઉપર જુઓ, એક સરસ મજાની પ્રવૃત્તિ આપી છે જે તમારે ઘરે કરવાની છે. હવે એ પ્રવૃત્તિ માટે શું કરવાનું છે, તો તમારે જે દીવાશ્રી હોય એની પેટી લેવાની છે. એ દીવાશ્રીની પેટીને આ ચિત્રમાં બતાવ્યા પ્રમાણે તમારે ગુંદર વડે ચોંટાડી દેવાની, અને નીચે તમે જુઓ જે પૈડા છે એની જગ્યાએ જે બોટલોના ઢાંકણ હોય છે તો એનો ઉપયોગ કરવાનો છે. અને આ રીતે તમારે એક સરસ મજાની રેલગાડી બનાવવાની છે. આ પ્રવૃત્તિ તમારે ઘરે કરવાની છે. હવે તમે જુઓ, જો કોઈ છૂક છૂક અવાજ કરે તો તમે તરત જ કહી શકો કે તે રેલગાડી માટેનો અવાજ છે, બરાબર ને? તમે છૂક છૂક અવાજ સાંભળો તમે તરત કહેશો કે આ તો રેલગાડીનો અવાજ છે. હવે નીચે આપેલા અવાજ ઉપરથી તમે વાહનોના નામ કહી શકો. એક ઉદાહરણ અહીં આપ્યું છે જે તમારા પાઠ્યપુસ્તકમાં છે, એ જ અહીં બોર્ડ ઉપર પણ છે. તમે જુઓ કે અવાજ ઉપરથી આપણે વાહનોના નામ લખવાના છે કે કયા વાહનનો અવાજ છે. જેમ કે તમે છૂક છૂક અવાજ સાંભળો છો એટલે તરત કહો છો કે રેલગાડી, તો એ પરથી હવે બીજા વાહનોના કેટલાક અવાજો આપ્યા છે, એ અવાજ ઉપરથી આપણે વાહનોને ઓળખવાના છે અને લખવાના છે. તો ચલો હવે છે પોમ્પો, બોલો પોમ્પોમ એટલે કયા વાહનનો અવાજ છે? આ સરસ કાર, તો અહીં લખવાનું છે કાર. તમારે તમારા પાઠ્યપુસ્તકમાં લખવાનું છે. ત્યારબાદ તમે જો ગરુડ, ગરુડ અવાજ છે તો આ અવાજ આપણે કયા વાહનમાં સાંભળીએ છીએ? સરસ વિમાન, તો અહીં લખીશું વિમાન. ત્યારબાદ પીપ 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 પીપ, તમે સાંભળો છો ઘણી વાર બજારમાં તમે સાંભળતા હશો આ અવાજ કે પીપ 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 પીપ, તો એ સ્કૂટરનો અવાજ હોય છે, તો અહીં લખવાનું છે સ્કૂટર. ત્યારબાદ છે ટપ 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 ટપ, તો ટપ ટપ અવાજ એ ઘોડાગાડીનો હોય છે, તો અહીં લખીશું ઘોડાગાડી. ત્યારબાદ ટ્રીન ટ્રીન ટ્રીન, તો એ સાયકલનો અવાજ છે, તો અહીં લખીશું સાયકલ. આ રીતે તમે ઘણા બધા વાહનોના નામ એમના અવાજ ઉપરથી કહી શકો. હવે આપણે આગળ જોઈએ કે આ વિવિધ વાહનોનો અવાજ છે, જો બધા વાહનો એક સાથે રસ્તા પર દોડતા હોય તો કેવો અલગ અલગ અવાજ થાય. હવે આ જે અવાજ છે, આ બધા વાહનો જો એક સાથે રસ્તા પર દોડતા હોય તો એ કેવો અવાજ થાય છે? શું ત્યાં ખૂબ જ અવાજ નહીં હોય? હવે બધા વાહનો જ્યારે એક સાથે એક જ રસ્તા ઉપર દોડતા હોય તો કેવો અવાજ થાય છે? તમે સાંભળતા હશો બજારમાં જતા હશો, મોટી મોટી સિટીઓમાં કે શહેરોમાં તમે જાઓ છો તો ત્યાં ટ્રાફિક જામ હોય છે, ત્યાં ઘણા બધા પ્રકારના અલગ અલગ અવાજો સાંભળવા મળે છે. સાયકલનો પણ અવાજ આવતો હોય છે, સ્કૂટરનો અવાજ આવતો હોય છે, ટ્રકનો, બસનો, તો બધાના અવાજો, બધા વાહનોના અવાજો એ જુદા જુદા હોય છે, તો ત્યાં ખૂબ જ ઘોંઘાટ હોય છે, ખરું ને? તમે બધા સાંભળતા હશો. હવે આગળ તમે જુઓ, વિચારો અને કહો બે પ્રશ્નો આપ્યા છે જે મેં બોર્ડ ઉપર પણ લખ્યા છે. વિચારો અને કહો કે તમે ક્યાં વધારે અવાજ સાંભળો છો, કઈ જગ્યાએ તમે વધારે અવાજ સાંભળો છો. હા, તમે કોઈ બજારમાં, બજારની મધ્યમાં જે આપણે સર્કલ કહીએ છીએ, ટ્રાફિક સિગ્નલ હોય છે, તો ત્યાં આગળ તમે ખૂબ જ અવાજ સાંભળો છો, કારણ કે ત્યાં આગળ ખૂબ જ ભીડ હોય છે, વાહનો પણ વધારે હોય છે અને લોકોની અવાર જવર પણ વધારે હોય છે, તો ત્યાં આગળ તમે ખૂબ જ અવાજ સાંભળો છો. એ સિવાય તમે શાક માર્કેટમાં જતા હશો સાંજના સમયે, તો સાંજના સમયે શાક માર્કેટમાં પણ ઘણો અવાજ થતો હોય છે. તમે લગ્નના વરઘોડામાં પણ અવાજ જુઓ છો, જ્યાં ડીજે વાગતું હોય છે, ઢોલ વાગતા હોય છે, તો ત્યાં પણ ખૂબ જ અવાજ થતો હોય છે. આ ઉપરાંત જ્યારે ચૂંટણીમાં કોઈ ઉમેદવાર જ્યારે જીતીને આવે છે અને એનું જ્યારે સરઘસ કાઢવામાં આવે છે ત્યાં પણ ખૂબ જ અવાજ હોય છે. રેલીમાં પણ તમે ખૂબ જ મોટા પ્રકારનો અવાજ સાંભળો છો, મેરામાં પણ તમે અવાજ સાંભળી શકો છો, રેલવે સ્ટેશન ઉપર પણ અવાજ હોય છે, તો આમ વિવિધ જગ્યાએ ઘણા બધા અવાજો થતા હોય છે. હવે આગળ જોઈએ, શું તમને વધારે અવાજ પસંદ છે કે? હવે વિદ્યાર્થી મિત્રો, અવાજ તો કોઈને પસંદ ના હોય. તમને કોઈનો અવાજ પસંદ છે? ના, આપણને અવાજ પસંદ હોતો નથી. કેમ નથી પસંદ? તો વધારે અવાજ સાંભળવાથી આપણે સ્વાસ્થ્ય
તમારા પાઠ્યપુસ્તકમાં તમે જુઓ એ ચિત્ર. હવે આ ચિત્રમાં તમે શું જોઈ શકો છો? જુઓ, અહીં એક બહુમાળી મકાન છે અને એ બહુમાળી મકાનમાં આગ લાગી છે. તમે ચિત્રમાં જોઈ શકો છો કે બહુમાળી મકાનમાં આગ લાગી છે. આગ ચારે બાજુ ફેલાઈ ગયેલી છે અને ધુમાડાના ગોટે ગોટા ઉડે છે. અને એ જ બહુમાળી મકાનની સામે એક લાઈબંબો ઊભો છે અને એ લાઈબંબાની સીરી દ્વારા જે લાઈબંબા દળના લોકો છે એ આગ બુઝાવે છે. અને લાઈબંબા દળના બે માણસ જે છે એ નીચે પાઇપ લઈને દોડી રહ્યા છે. આ ઉપરાંત આપણે એમ્બ્યુલન્સ પણ જોઈ શકીએ છીએ અને પોલીસ વાન પણ જોઈ શકીએ છીએ. હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ કે તમે કયા કયા વાહનો જોઈ શકો છો. ચિત્રની તો આપણે વાત કરી કે તમે ચિત્રમાં શું જોઈ શકો છો. હવે એ જ ચિત્રની વાત છે કે એ ચિત્રમાં તમે કયા વાહનો જોઈ શકો છો. તમે તમારા પાઠ્યપુસ્તકના ચિત્રમાં જુઓ તો હા, એ ચિત્રમાં આપણે લાઈબંબો જોઈ શકીએ છીએ, એમ્બ્યુલન્સ પણ જોઈ શકીએ છીએ અને પોલીસ વાન પણ જોઈ શકીએ છીએ. હવે જોઈશું છ નંબર. ચલો, છ નંબરનું ચિત્ર ક્યાં છે આમાંથી તમે શોધી દો અને પછી એ ચિત્ર આપણે અહીં દોરીશું. તમારે પણ જોડે જોડે પાઠ્યપુસ્તક
બોલવાનું છે ત્યારબાદ આપણે જોઈએ 8 નંબર હવે 8 નંબરનું ચિત્ર અહીં દોરીશું चलो त्यार बार 9 नंबर अबे चलो त्यार बार आपने जो इसमें 10 नंबर को चित्र અને છેલ્લે છે